હેલો ફ્રેન્ડ્સ પર્સનલ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું ટીચિંગ એપડેટેડમાં થોડા પ્રશ્નોની નીચે પૈકી ક્યુ લક્ષણ એક સારા શિક્ષક માટેનું સૌથી મહત્વનું લક્ષણ છે વર્ગનું અસરકારક રીતે નિયંત્રણ કરવું તે વિદ્યાર્થીઓને અધ્યયન માટે અભિપ્રેરિત કરવા તે વિષય પર પ્રભુત્વ હોવું તે કે વિવિધ અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ કરવો તે તો આ ચાર ઓપ્શન આપેલા છે તેમાં ઓપ્શન બી પર ફોકસ કરો કે વિદ્યાર્થીઓને અધ્યયન માટે અભિપ્રેરિત ક્યારે કરી શકાય જ્યારે વર્ગનું અસરગતકારક રીતે કોઈ પણ શિક્ષક નિયંત્રણ કરતો હોય કોઈ પણ વિષયમાં એ પ્રભુત્વ ધરાવતો હોય વિવિધ અધ્યાપન પદ્ધતિનો યોગ્ય રીતનો ઉપયોગ કરતો હોય તો ઓટોમેટિક વિદ્યાર્થીઓને અધ્યયન માટે તે અભિપ્રેરિત કરતો હોય છે તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ બનશે ઓકે તો સાચો જવાબ શું છે ઓપ્શન બી તેની પછી વાત કરીએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શિક્ષકે યોગ્ય માહિતી આપવી જોઈએ હા તે તો આપવી જ જોઈએ વર્ગખંડ પર્યાવરણને જીવંત રાખવું જોઈએ એ પણ રાખવું જોઈએ વિદ્યાર્થીઓના પ્રશ્નો પૂછવા દેવા જોઈએ હા પૂછવા દેવા જોઈએ અને ઓપ્શન ડી આપેલો છે સંબંધિત ઉદાહરણો આપવા જોઈએ એ પણ આપવું જોઈએ તો ચાર જે ઓપ્શન છે તો તેમાંથી આપણે કયો ઓપ્શનને પસંદ કરવો જે પોઝિટિવ અને નેગેટિવ સાઇનમાં આવતો હોય એ ઓપ્શનને પસંદ કરવાનો છે તો યોગ્ય માહિતી આપવાની છે એ તો આપવાની જ છે જીવંત રાખવું વાતાવરણ પર્યાવરણને એ પણ રાખવાનું જ છે પણ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા દેવા જોઈએ કે ન પૂછવા જોઈએ દેવા જોઈએ તો એ બે પ્રશ્ન છે એક પોઝિટિવ અને એક નેગેટિવ સંબંધિત ઉદાહરણો આપવા જોઈએ કે ન આપવા જોઈએ એમાં પણ થઈ શકે છે પણ સામાન્ય રીતે કોઈ પણ સ્ટડી કરાવતા હોય તો આ કાર્ય થતું જ હોય છે એટલે કે એ બી અને ડીના કાર્યો ઓટોમેટિક થતા જ હોય છે પણ સી માટે થોડુંક વધારે પડતું જાન દોરાય છે શા માટે કારણ કે અમુક સર જે હોય છે માનો કે પ્રાઇવેટ સ્કૂલની વાત કરીએ એમાં પણ ખાસ કરીને સાયન્સની વાત કરતા હોય તો વચ્ચે ક્વેશ્ચન પૂછવા ના પડે અને છેલ્લે જ ક્વેશ્ચન પૂછવાનું એવું કહેતા હોય છે મોટાભાગની જે પ્રાઇવેટ સંસ્થા હોય છે તેમાં કારણ કે એમ એવું કહે છે કે ડિસ્ટર્બ ન થવું જોઈએ હવે તો કઈ રીતના ડિસ્ટર્બ થતો હોય એ તો ખબર નહીં પણ એવું કહેતા હોય છે તો અહીં વિદ્યાર્થીના પ્રશ્નો પૂછવા દેવા જોઈએ તો એ ખાસ ધ્યાન રાખજો એક પોઝિટિવ સાઇન પણ મળે છે અહીંથી અને નેગેટિવ સાઇન પણ મળે છે તેથી આપણે ઓપ્શન સીને પસંદ કરીએ છીએ એની પછીનો પ્રશ્ન છે શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું છે વિદ્યાર્થીઓમાં સમસ્યા નિરાકરણનું કૌશલ્ય વિકસાવવું વિદ્યાર્થીને અર્થોપાર્જન માટે સક્ષમ બનાવવાનું સારા સંબંધો જાળવાની ટેવનું ઘડતર કરવાનું કે જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ તૈયાર કરવાનું હવે ઓપ્શન એ જો વ્યવસ્થિત રીતે ફૂલફિલ થઈ જાય તો બી સી અને ડી ઓટોમેટિક કામ કરવા મળશે કઈ રીતના કોઈ પણ સમસ્યાનું નિરાકરણ વિદ્યાર્થી કરી શકતો હોય તો એ પોતે આર્થોપાર્જન પણ કરી શકે છે પોતે કમાઈ પણ શકે છે એટલે કે બી ઓપ્શન ઓટોમેટિક થઈ જાય જો એ ઓપ્શન ફૂલફીલ થતો હોય તો બી ઓપ્શન ફૂલફીલ થઈ જાય હવે એ ઓપ્શન કોઈપણ સમસ્યાનું નિરાકરણ કરતું કરવાનું જે કૌશલ્ય જે ધરાવતો હોય એ સારા સંબંધ પણ એ ધરાવતો હશે કારણ કે કોઈ પણ સમસ્યા ઉત્પન્ન નહીં થવા દે તો સી પણ એમાં ફૂલફિલ થઈ જાય છે અને કોઈ પણ સમસ્યા છે તો એ પણ ફૂલફિલ થાય છે તેથી ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે ચોથો ક્વેશ્ચન છે ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકનું મુખ્ય કાર્ય નીચેનામાંથી ક્યુ છે ઉચ્ચ શિક્ષણની વાત છે ચોકવટ કરેલી છે કે ઉચ્ચ શિક્ષણમાં તો ચાર ઓપ્શન આપેલા છે અધ્યાપન સંશોધન અને વિસ્તરણનું કાર્ય મિત્ર તત્વચિંતક અને માર્ગદર્શક હોવું બી નહીં આવી શકે મિત્ર તત્વચિંતક અને માર્ગદર્શક હોવું તત્વચિંતક અને માર્ગદર્શક હોવું પણ મિત્રની વાત અહીં નહીં આવે વિદ્યાર્થીઓની સમસ્યાઓ હલ કરવી એ તો કરવાની હોય છે જ્ઞાનનું સર્જન કરવું એ પણ કરવાનું હોય છે પણ બ્રોડ જે એરિયો છે તો અધ્યાપન કરવાનું પણ એનું કાર્ય છે સંશોધન કરવાનું પણ કાર્ય છે અને એનું વિસ્તરણ કરવાનું પણ તેનું કાર્ય છે તેથી આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ પાંચમો ક્વેશ્ચન જોઈએ જો કોઈ વિદ્યાર્થી તમને વર્ગમાં પ્રશ્ન પૂછે અને તમને તેનો ઉત્તર ન આવડતો હોય તો તમે શું કરશો વિદ્યાર્થી પર ગુસ્સે થશો કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવા નહીં દો તમારે જ્ઞાનની ઉણપનો સ્વીકાર કરી તેમને કહેશો કે તમે ફરીવાર તૈયારી સાથે આવશો કે તમારી જાતના દોષ અનુભવશો આમાં તો કંઈ વિચારવાનું નથી તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી ક્યુ શિક્ષણનું લક્ષ્ય નથી એને આપણે પસંદ કરવાનું છે નિશ્ચિત સમયાવધિમાં અભ્યાસક્રમ પૂરો કરવો વિશેષ શિક્ષણ દ્વારા બૌદ્ધિક સામર્થ્યને કેળવું વિદ્યાર્થીઓમાં નાગરિકત્વનો વિકાસ કરવો કે વિદ્યાર્થીઓને જીવન કૌશલ્યોથી સજ્જ કરવા હવે અહીં બધા લક્ષ્ય છે પણ જે નથી એટલે કે જે ચોથા નંબર ઉપર જે ઓપ્શન આવતો હોય એને પસંદ કરવાનો છે તો બૌદ્ધિક નાગરિકત્વ અને જીવન કૌશલ્યથી સજ્જ કરવા એ મુખ્ય લક્ષ્યમાં આવશે પણ નિશ્ચિત સમયાવધિમાં અભ્યાસક્રમ પૂરો કરવો એ શિક્ષણનું લક્ષ્ય નથી કારણ કે અત્યારના ચાર ઓપ્શનની જે વાત કરીએ છીએ એને સાપેક્ષ જે સૌથી નબળો ઓપ્શન પડતો હોય એને પસંદ કરવાનો હોવાથી નિશ્ચિત સમયાવધિમાં અભ્યાસક્રમ પૂરો કરવો એ આપણો સાચો જવાબ બનશે સાતમો ક્વેશ્ચન જોઈએ તમારા અધ્યાપન સામર્થ્યને ઉન્નત કરવા માટે તમે શું કરશો અધ્યાપન પદ્ધતિઓ વિશેના પુસ્તકોનું વાંચન કરીશ અધ્યાપન પ્રવૃત્તિઓ પરની વિવિધ વેબસાઇટ જોઈશ વિવિધ વર્ગખંડ પ્રવૃત્તિને પ્રયોગમાં મૂકી જોઈશ કે સિનિયર શિક્ષકોનું માર્ગદર્શન મેળવીશ જ્યાં સુધી તમે કોઈ પણ વાંચન હોય કોઈ પણ તમે શીખેલા એનો ઉપયોગ ન કરો પ્રયોગમાં ન મૂકો ત્યાં સુધી તમને એને કઈ રીતના સાર્થક કરેલું છે કોઈ પણ બાબત કઈ રીતના સાર્થક કરેલી છે એની વિશેનું તમને ભાન થતું નથી તો એ સાચું જવાબ બાવશે વિવિધ વર્ગખંડ પ્રવૃત્તિઓને પ્રયોગમાં મૂકી જોઈશ ત્યારબાદ જ આપણને ખબર પડશે કે આપણે કેટલા ઉન્નત છે આપણે કેટલું શીખેલું છે આપણે કઈ રીતના એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણને ત્યારબાદ જ ખબર પડે છે આઠમા ક્વેશ્ચન જોઈએ જ્યારે કોઈ અધ્યેતા કોઈ અમૂર્તિકરણ નિયમ કે સિદ્ધાંત કે એક વિચારને વિશિષ્ટ અને નક્કર પરિસ્થિતિમાં પ્રયોજી શકે તેટલો શક્તિમાન બને છે ત્યારે તે શિક્ષણના આ હેતુના સ્તર સુધી પહોંચે છે અર્થગ્રહણ વિશ્લેષણ સંશ્લેષણ કે ઉપયોજન જ્યારે આપણે કોઈપણ અમૂર્ત વસ્તુ શીખેલી હોય કોઈપણ નિયમ શીખેલા હોય કોઈપણ સિદ્ધાંત શીખેલા હોય એનો આપણે જ્યારે ઉપયોગ કરીએ માનો કે બીસીએમાં તમે સ્ટડી કરો છો અને કોમ્પ્યુટરનું કોર્ડિંગ ડીકોડિંગ તમે શીખો છો પણ જ્યાં સુધી તમારે એપ્લિકેશન તમે બનાવી શકતા નથી કારણ કે કોઈ પણ એપ્લિકેશન બનાવવાનું આવ્યું છે તો તમે ભણતરનો ઉપયોગ ન કરી શકો એપ્લિકેશન તમે ન સમજી શકો એની તો કાંઈ કામનું નથી તો તમે કાંઈ પણ વસ્તુ ભણો છો એનો ઉપયોગ કઈ રીતના કરી શકો એ મહત્વનું છે તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન ડી ઉપયોજન એપ્લિકેશન એની પછીના ક્વેશ્ચન જોઈએ એક કાર્યલક્ષી મોડેલનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે વર્કિંગ મોડેલની આપણે વેલ્યુએશન જોવાની છે મૂલ્યાંકન કઈ રીતના કરવામાં આવે છે તેના બાહ્ય લક્ષણોની ઓળખ દ્વારા માત્ર બાહ્ય લક્ષણની ઓળખ દ્વારા નહીં આવે તેની આંતરિક સંરચના જોઈને એ પણ નહીં આવે જ્યાં સુધી મેં તમને કીધું પ્રયોગમાં ન લાવો એપ્લાય ન કરો ત્યાં સુધી કાંઈ ખબર પડતી નથી ઓપ્શન સી જોઈએ તેની આંતરિક અને બાહ્ય રચના જોઈને ખાલી જોઈને નહીં ખબર પડે આપણે એપ્લાય કરવું પડશે ઓપ્શન ડી જોઈએ તેના દ્વારા વિકાસ પામતી ક્રિયાઓ અને પ્રક્રિયાનું અવલોકન કરીને તો એક્શન્સ એન્ડ પ્રોસેસીસ એનું આપણે જોવાની વાત છે તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન ડી દસમાં ક્વેશ્ચન જોઈએ તરુણોની સમસ્યાઓ સાથે એ શિક્ષકો કામ પાર પાડી શકે કે જેઓ આ કૌશલ્ય જેમાં આ કૌશલ્ય હોય એડોલ્ટ સાયન્સની વાત થાય છે તો એમાં તો મેનેજર તો આવશે નહીં સલાહકાર હાથ સલાહકારની એની ખાસ જરૂર હશે મનોચિકિત્સકની જરૂર નથી ચિકિત્સા શાસ્ત્રીની જરૂર કારણ કે એ થોડા હાઈ લેવલ નથી ગયા અહીં બંધ બેઠે છે તરુણો સાથે સલાહકારના કૌશલ્યની તો અહીં સાચો જવાબ બને છે ઓપ્શન બી નીચેના પૈકીનું કયું વિધાન શિક્ષણને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે સૌથી સારી રીતે વ્યાખ્યાયિત તો બધા કરતા જ હશે પણ સૌથી સારી રીતે ક્યુ વ્યાખ્યાયિત કરે છે એટલે પહેલા નંબર ઉપર જે ઓપ્શન આવતું એને પસંદ કરવાનો છે ઓપ્શન એ ની વાત કરીએ શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું સાધન છે માત્ર સામાજિક પરિવર્તન આવ્યું છે શિક્ષણ ઉપયોગી જ્ઞાન આપવાનું કાર્ય કરે છે માત્ર ઉપયોગી જ્ઞાનની જ વાત થઈ તે સ્વચાલિત મનુષ્યો તૈયાર કરે છે સ્વચાલિત એટલે પોતાની જાતે જ વર્કિંગ કરતો થઈ જાય એ મેન આવી ગયું જોજો સ્વચાલિત મનુષ્ય ક્યારે બને જ્યારે એને સંપૂર્ણ જ્ઞાન આવી ગયું કે આ શું કરવું કઈ રીતના અનુકૂલન સાધવું કઈ રીતના પરિવર્તન સાધવું એ બધું તમને એ આવડી ગયું છે પણ કોને આધારે શિક્ષણના આધારે તે મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ તે એકમાત્ર રોજગારે થઈ ગયું એકમાત્ર સામાજિક થઈ ગયું એકમાત્ર ઉપયોગી જ્ઞાન થઈ ગયું તો એનો કોમ્બો ભેગો થાય છે સ્વચાલિત મનુષ્યમાં સ્વચાલિત મનુષ્ય ક્યારે બને જ્યારે બધું એનામાં કમ્પ્લીટનેસ આવી હોય ત્યારે બનશે તો તે સ્વચાલિત મનુષ્ય તૈયાર કરે એ સાચો જવાબ બનશે સેમેસ્ટર પ્રથાની ભલામણ કરવામાં આવે છે કેમ કે હવે સેમેસ્ટર પ્રથાની ભલામણ શા માટે કરવામાં આવેલી છે ટૂંકા ટૂંકા સેમેસ્ટર એટલે ટૂંકા ઇયર એટલે મોટા મોટામાંથી નાનો ટુકડો કર્યો બસ આટલું યાદ રાખો એ વિદ્યાર્થીઓના વધુ કાર્યદક્ષતાથી અને નિયમિત રીતે અભ્યાસ કરવામાં મદદરૂપ બને છે હા તો એ બરાબર છે વધુ કાર્યદક્ષતાથી પણ એમાં થાય થાય ખાલી જ ભણવાનું હોય છે એને અને એને ઘડીકમાં યાદ રાખીને પાછું ભૂલી જતા હોય છે અત્યારના વિદ્યાર્થીઓ અને નિયમિત રીતે અભ્યાસ કરવામાં મદદરૂપ બને છે તો પહેલાંમાં પણ મદદરૂપ તો બનતો જ તો નિયમિત રીતે જ અભ્યાસ કરવામાં મદદરૂપ બનતો હતો એ ઓપ્શન ઉપર આપણે પછી જોઈશું બી ઓપ્શનની પહેલાં સાથે વાત કરીએ એ પરીક્ષા લક્ષિતા ઓછી કરે છે અને અધ્યમ અધ્યયન પર વધુ ભાર આપે છે પરીક્ષા તો વધતી જાય છે વધતી જાય છે વધતી જ જાય છે સી ઓપ્શનની વાત કરીએ એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન અભ્યાસક્રમનું સતત મૂલ્યાંકન અને સુધારણા કરવાની તક પૂરી પડે છે જો અહીંયા પોઝિટિવ પોઈન્ટ જોવા મળે છે શું કહેવા માગે છે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન અભ્યાસક્રમનું સતત મૂલ્યાંકન સતત મૂલ્યાંકન કારણ કે વારંવાર એક્ઝામ આવતી હોય છે એટલે સતત મૂલ્યાંકન થતું હોય છે અહીં ફોર્મેટિવની પણ વાત થાય છે અને સમેટિવની પણ વાત થાય છે અને સુધારણા કરવાની તક પૂરી પાડે છે માનો કે એકમાં કંઈક ભૂલ આવી તો તરત આપણે બીજામાં કંઈક ચેન્જીસ કરી શકીએ છીએ તો સી ઓપ્શન આવી શકે છે એ અને બીની સાપેક્ષા સીની પોસિબિલિટી ખૂબ જ વધી જાય છે પણ ડીની વાત કરીને કે અધ્યાપનની વધુ સર્જનાત્મકતા પદ્ધતિને અવકાશ આપે છે એ તો બંનેમાં સેમ જ છે એમાં આટલું બધું કાંઈ ફેર પડશે નહીં તો સી ઓપ્શન એ આપણો પરફેક્ટ આન્સર થશે એની પછીની વાત કરીએ એવું કહેવાય છે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પોતાના અધ્યયનનું ઉત્તરદાયિત્વ લેવા માટે સક્ષમ બનાવવા જ જોઈએ આનો અર્થ એ છે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પોતાના અધ્યયનનું ઉત્તરદાયિત્વ પોતાના વિદ્યાર્થીઓને પોતાના અધ્યયનનું ઉત્તરદાયિત્વ લેવા માટે સક્ષમ બનાવવા જ જોઈએ એટલે વિદ્યાર્થીઓને જ સક્ષમ બનાવી દેવાના છે ચાર ઓપ્શન આપ્યા છે અધ્યયન અંગેની શિક્ષકોની જવાબદારી ઓછી થાય એ તો નેગેટિવ સેન્ટેન્સ બની ગયો એટલે એ તો નહીં આવે શિક્ષકોએ વિદ્યાર્થીઓને અધ્યયન અધ્યયન મનોયત્નો આપવા જોઈએ આવું એની કરતાં આપણે પછી ઇંગ્લિશમાં અસાઇન લર્નિંગ ટાસ્ક ટુ સ્ટુડન્ટ્સ હાલો એ પણ જોઈએ એ પોસિબિલિટી છે આપણે જોઈએ સી ની વાત કરીએ શિક્ષકોએ વિદ્યાર્થીઓને જાતે શીખી લેવા માટે કહેવું જોઈએ અને ઓપ્શન ડીની વાત કરીએ વિદ્યાર્થીઓ અધ્યયન કરવા માટે પોતાનો માર્ગ શોધી કાઢે તે માટે શિક્ષકોએ મદદ કરવી જોઈએ જો સી છે એ જાતે શીખી લેવા માટે કેવું જોઈએ એ નેગેટિવ થાય છે એટલે એ અને સી તો નેગેટિવ ઓપ્શન થઈ ગયા અને બી અને ડીની વાત કરીએ તો સૌથી વધારે પ્રોપર જવાબ બને છે કે વિદ્યાર્થીઓ અધ્યયન કરવા માટે પોતાના માર્ગ શોધી કાઢે પોતાની જાતે ક્યારે માર્ગ શોધી કાઢે જ્યારે એને કાંઈક જાણકારી હશે તો જ એ પોતે માર્ગ શોધી કાઢે એ માટે શિક્ષકે એને શું કરવાની છે હેલ્પ કરવાની છે તો ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ બનશે ચૌદમાં ક્વેશ્ચન જોઈએ ઉચ્ચ શિક્ષણ કક્ષાએ આપણે એના પર ભાર આપવાની આવશ્યકતા નથી કે વિદ્યાર્થીઓ શું અને કેટલું શીખે છે પરંતુ તેઓ કેવી રીતે અને કેટલી સારી રીતે શીખે છે તેના પર ભાર આપવો જોઈએ હાલમાં આ ખ્યાલની અભિવ્યક્તિ આ પ્રમાણે કરવામાં આવે છે પહેલાં શું જાણવા માટે શીખવું હતું જીવન જીવતા શીખવું હતું કરતા શીખવું હતું પણ અત્યારની વાત થાય તો શીખતા શીખવું એ સાચો જવાબ બનશે પંદરમા ક્વેશ્ચનની વાત કરીએ માત્ર સત્રના અંતે જ કરવામાં આવતા વિદ્યાર્થીના મૂલ્યાંકનનો ખ્યાલ ઓછો પ્રસ્તુત લાગે છે કેમ કે સત્રના અંતે જ એટલે એસેસમેન્ટ છે પણ કેવું એસેસમેન્ટ છે સત્રના અંતે એટલે કે સમેટિવ એસેસમેન્ટની વાત થાય છે એના દ્વારા વિષય વસ્તુના સંદર્ભમાં વિદ્યાર્થીના અધ્યયનની ખબર પડે છે વિષય વસ્તુના સંદર્ભમાં વિદ્યાર્થીના અધ્યયનની ખબર પડે છે એ ખબર તો પડે છે હવે આપણે સવાલમાં શું લખેલું છે કે મૂલ્યાંકનનો ખ્યાલ ઓછો પ્રસ્તુત લાગે છે કેનો સત્રના અંતે જ કરવામાં આવતું જે સમટિવ એસેસમેન્ટ છે એનો મૂલ્યાંકનનો ખ્યાલ ઓછો પ્રસ્તુત લાગે છે એનો આપણે રીઝન ગોતવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ બી ઓપ્શન જોઈએ એનો સંબંધ વિદ્યાર્થી કેટલી ચોકસાઈથી વિષય વસ્તુ યાદ કરી શકે છે તેની સાથે છે ઓપ્શન સી જોઈએ એના દ્વારા માત્ર કામચલાઉ અધ્યયનની જાણ થાય છે એની બારના અધ્યયનની નહીં એની બારના અધ્યયન તો થાતી નથી કામચલાઉ ચલાવ અધ્યયન નહીં કહી શકાય અહીંયા એટલે ઓપ્શન સી તો નહીં આવે ટેમ્પરરી નથી એના દ્વારા વિદ્યાર્થીઓનું શું પૂછાયું છે તેના સંદર્ભમાં થયેલા અધ્યયનનું મૂલ્યાંકન થાય છે હવે શું પૂછાયેલું છે ને ક્વેશ્ચન પેપરમાં સમેટિવની વાત કરીએ તો શું પૂછાયું છે ને એના સંદર્ભમાં જ એ જવાબ લખે છે તો એના અધ્યયનનું એના મુજબ જ મૂલ્યાંકન થાય છે નહીં કે તેણે વિષય વસ્તુ બહારનું શું શીખ્યું વિષય વસ્તુ બહારનું શું શીખે છે એમાં તો સમેટિવમાં કાંઈ ખબર પડવાની જ નથી એ ખાસ ધ્યાન રાખજો એથી જ આપણો જવાબ બની જશે ઓપ્શન ડી સમેટિવમાં માત્ર તમને જે ક્વેશ્ચન પેપર આપેલું છે એમાં એમાં તમે જવાબ આપો છો એ મુજબ જ તમારું મૂલ્યાંકન થવાનું છે એની બહારનું તમે શું શીખ્યું એમાં કાંઈ તમને કાંઈ ખબર પડે છે તમને તો ખબર પડતી હોય પણ સામેવાળાને તમારી કાંઈ ખબર પડશે નહીં ખબર પડે તો અહીં ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે સોળમાં ક્વેશ્ચનની વાત કરીએ વર્ગખંડ અધ્યાપનનો મુખ્ય હેતુ ખાલી જગ્યા છે વર્ગખંડ અધ્યાપનની વાત થાય છે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવા નહીં નેગેટિવ ઓપ્શન થઈ ગયો વિદ્યાર્થીઓને વિષય વસ્તુ નિષ્ણાત બનાવવા હવે એ જોઈએ આપણે સી અને ડી ઉપરથી બી સાચો છે કે નહીં વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક જોશનો વિકાસ કરવો નહીં જોશનો વિકાસ કરવો નહીં સી તો ઓટોમેટિક નીકળી જાય છે વિદ્યાર્થીઓને વિદ્યાકીય જ્ઞાનને જીવનમાં લાગુ કરતા શીખવા બસ એ આપણો સાચો જવાબ બની જશે કારણ કે કોઈ પણ જ્ઞાન મેળવો છો એને જીવનમાં કઈ રીતના એપ્લાય કરી શકો છો એ તમારે શીખવાનું છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે સત્તરમા ક્વેશ્ચનની વાત કરીએ કે નીચેનામાંથી શું અધ્યયનને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે આર્થિક અને સામાજિક સ્તર અભિવ્યક્તિની ક્ષમતા અભ્યાસ ટેવો અને પુસ્તકોની સુગમતા હવે તમારી પાસે સામાજિક સ્તર બહુ ખૂબ ઊંચું હોય આર્થિક સ્તર પણ ખૂબ ઊંચું હોય માનો કે તમે નેતાના દીકરા છો તો પણ જો તમને અભ્યાસ પ્રત્યેની કાંઈ આમ લગાવની હોય ટેવ ન હોય ભણવાની તો કાંઈ થાય નહીં ત્યાં હું લખ્યું છે નીચેનામાંથી શું અધ્યયને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે તો સામાજિક અને આર્થિક પણ કાંઈક આપણને અંદરથી ઉગે અને કોઈ ન ઉગે એ પ્રમાણે જો તમને રસ હોય તો સામાજિક આર્થિક સ્તર કાંઈ પ્રભાવ પાડતો નથી તમે નિમ્ન કક્ષાના માણસો હોય એટલે પૈસાની દ્રષ્ટિએ તો પણ કાંઈ ફેર પડતો નથી તો ભણવાની ઓલી ઈચ્છા હોય તો તમે આગળ વધી જ શકો છો એટલે એ નહીં આવે અભિવ્યક્તિની ક્ષમતા એમાં એ પણ નહીં આવે અભિવ્યક્તિ અભ્યાસની ટેવ હવે અભ્યાસની ટેવ જ તમારે સારી એવી છે તો એ તમે આરામથી કામ કરી શકો છો અધ્યયનને પ્રભાવિત કરી શકે છે તો અધ્યયનને જે પ્રભાવિત કરવાની ક્ષમતા છે એ બી સીમાંથી સી એક બેસ્ટ ઓપ્શન બનશે પણ ડીની પણ વાત કરી નાખીએ કે પુસ્તકોની સુગમતા હવે જેને ભણવું છે ને પુસ્તકોની સુગમતા ન હોય તો પણ કાંઈકનું કાંઈક એ જુગાડ કરીને એ આગળ વધી જાય છે તો અહીં સાચો જવાબ બને છે ઓપ્શન સી અભ્યાસ ટેવો અઢારમાં ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા પરિબળો અસરકારક અધ્યાપનમાં ફાળો આપે છે અસરકારક અધ્યાપનમાં કયું પરિબળ ફાળો આપશે એ આપણે પસંદ કરવાનો છે અધ્યાપન પદ્ધતિઓ અને અધ્યતા વિશેનું જ્ઞાન હવે આ પહેલો જ ઓપ્શન કેવો મસ્ત આવી ગયો કે અધ્યતા વિશેને ખબર હોય માનો કે સામેવાળો વિદ્યાર્થી કેવો છે એની વિશેનું જ્ઞાન થઈ ગયું હોય કે આને આવી રીતના ભણાવાય અને આવી પદ્ધતિનો ઉપયોગ કરશું તો એને સારી રીતે આવડી શકે તો એ ઓપ્શન આપણો બેસ્ટ ઓપ્શન પહેલો વહેલો જ આવ્યો છે કે અસરકારક અધ્યયનમાં ફાળો કોણ આપે છે આપણે વિદ્યાર્થીને જ ઓળખી લઈએ કે એને કઈ રીતના ભણાવવું છે કઈ પદ્ધતિથી ભણાવી તો એને સારી રીતે આવડી શકે તો ઓપ્શન એ હોઈ શકે બીની પણ વાત કરીએ વિષય વસ્તુ અને સંસ્થા વિશેનું જ્ઞાન સંસ્થા વિશેનું જ્ઞાન કાંઈ જ્ઞાનને આપણે જરૂરી નથી અધ્યાપન પદ્ધતિઓ અને સંસ્થા વિશેનું જ્ઞાન એ પણ જવા દો અધ્યાપન અને કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન એ પણ જવા દો પણ ચાર ઓપ્શનની સાપેક્ષે ઓપ્શન એ એ પ્રબળ દાવેદાર બને છે તેથી ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે ઓગણીસમા ક્વેશ્ચનની વાત કરીએ નીચેનામાંથી કયો વ્યાખ્યાન પદ્ધતિનો લાભ છે અસરકારક સન્મુખ અધ્યાપન સન્મુખ તો હોય છે બધા પણ અસરકારક બધાના ન હોય એ ખાસ ધ્યાન રાખજો સન્મુખ અધ્યાપન એ બધાના અસરકારક જ હોય એ કાંઈ જરૂરી નથી બધા વિદ્યાર્થીઓના ધ્યાન આકર્ષણની ખાતરીના ધ્યાન આકર્ષણની ખાતરી ન હોય જાય અમુક એવા લેક્ચર લેતા હોય ને આપણને ઊંઘ આવી જાય જ્યારે આપણે છોકરાને ભણાવતા હોય ત્યારે તો બહુ આપણને મજા આવે પણ જ્યારે આપણે ખુદ ભણવા બેઠીએ ત્યારે ખબર પડે કે કોઈક બોરિંગ લેક્ચર લેવું લેતું હોય ત્યારે કઈ રીતના આપણે હેન્ડલ કરી શકીએ ત્રણ કલાકનો કોઈ આપણને સાંભળવાનું થઈ જાય તો ઊંઘાઈ પણ જાય બધા વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લે છે બધા વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લેતું નથી એ પણ ખાસ યાદ રાખજો કારણ કે આખું બલ્કમાં બેઠા હોય છે બધા તો વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લેતા નથી મોટા જૂથ અધ્યાપન માટે યોગ્ય છે તો ઓપ્શન ડી એ જ આપણો સાચો જવાબ બનશે કે વ્યાખ્યાન પદ્ધતિનું માનો કે સામે સો છોકરા બેઠા છે સામે પાંચસો છોકરા બેઠા છે તો પણ એ કાર્ય આરામથી કરી શકાય છે એટલે કે મોટા જૂથ અધ્યાપન માટે એ યોગ્ય છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે વીસમાં ક્વેશ્ચનની વાત કરીએ શિક્ષકો શૈક્ષણિક ઉપકરણો વાપરે છે કારણ કે કેટલાક શિક્ષકો તેમની રીતે અધ્યાપન કરવાની ક્ષમતા ધરાવતા નથી નેગેટિવ ઓપ્શન આવે છે તો એને કાઢી નાખો નેગેટિવ બાબતો આવતી હોય ને એને કાઢી જ નાખવાની બીજું અધ્યાપન દરમિયાન અધ્યયન દરમિયાન વિદ્યાર્થીઓને પરિવર્તનની જરૂર હોય છે અધ્યયન દરમિયાન વિદ્યાર્થીઓને પરિવર્તનની જરૂર હોય છે હું જરૂર હોય છે એ કાર્ડના હાલો સી વિદ્યાર્થીઓની સમજશક્તિ સુધી પહોંચવું જરૂરી છે ઓપ્શન સી પરફેક્ટ બેઠે છે પણ ડીની પણ વાત તો કરવી જ પડશે અધ્યાપનની અધ્યયન પ્રૌદ્યોગિકી વાપરવા માટે નહીં એના માટે જ આપણે એવું કહે હેતુ નથી પણ આપણો મેઇન એમ છે કે વિદ્યાર્થીઓની સમજશક્તિ સુધી કઈ રીતના પહોંચી શકાય એટલા માટે આપણે ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ હૃદય માનો કે કોઈપણ આ બોર્ડમાં દ્વારા હૃદય સમજાવીએ અને થ્રીડીમાં કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરીને સમજાવતા હોય તો કેવી ઇફેક્ટિવ થાય થ્રી ડીમાં જે આકૃતિ દેખાતી હોય લે ક્યાંથી ક્યાં જતું હોય એ ઇફેક્ટિવ રહેશે ને તો એના માટે તે કે વિદ્યાર્થીઓની સમજશક્તિ સુધી પહોંચવું એ ખૂબ જ જરૂરી છે